નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આપણે સક્સેસફુલી 3 યુનિટ એચઆરએમ માં પૂરા કર્યા છે. હવે આપણે આ ચોથા યુનિટ નું પહેલો ચેપ્ટર જોવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચોથા યુનિટ નું પહેલો ચેપ્ટર છે કાર્ય રચના, એટલે એને ઇંગ્લિશમાં આપણે કહીશું જોબ ડિઝાઇન. તો આ જોબ ડિઝાઇન અને કાર્ય રચના શું છે એ આપણે જોઈએ. તો ચેપ્ટર થોડુંક મોટું છે, પરંતુ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, અને સમજવા જઈએ તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ ઇમ્પોર્ટન્ટ કહેવાય, અને ફ્યુચરમાં પણ કામ લાગે એવું છે. તો આપણે જોઈએ હવે એની પ્રસ્તાવના. હાલની ઉત્પાદન ટેકનોલોજી એ પ્રકારની છે કે જેમાં શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણને મહત્વ આપવામાં આવેલું છે. પરિણામ એ આવે છે કે ઉત્પાદન ખૂબ વધુ પ્રમાણમાં અને ઓછે ખર્ચે થઈ શકે, પરંતુ ઉત્પાદનનો એકમાત્ર હેતુ વધુમાં વધુ ઉત્પાદન કરવાનો જ નથી. ઉદ્યોગોમાં માનવ સંબંધના ખ્યાલના વિકાસ સાથે એક બાબત હવે એ પણ વિચારાય છે કે ઉદ્યોગમાં કામ કરતા માનવીઓની સગવડ સચવાય અને છતાં વધુમાં વધુ ઉત્પાદન થાય એ રીતે ઉત્પાદન કરવું. પરિણામે કાર્યોની રચના એવી રીતે કરવામાં આવે છે કે જેથી કામદારને કામ કરતા ઓછામાં ઓછો થાક લાગે અને અકસ્માતની શક્યતાઓ પણ ઘટે. તે ઉપરાંત ઔદ્યોગિક માનવશાસ્ત્રીઓની રજૂઆત એ છે કે કાર્યની રચના એવી હોવી જોઈએ કે તે એક ધારું ટ્યુનિંગ પ્રકારનું ન રહે અને કામદારને તે કામ કરતા કરતા ઓછામાં ઓછો કંટાળો આવે. આ વિચારસરણીને કારણે કાર્ય વિસ્તૃતિકરણનો ખ્યાલ વિકસ્યો, જેમાં કામદાર હાલ જે કામ કરી રહ્યો હોય તેને મળતી આવતી બીજી પ્રવૃત્તિઓ પણ તેને સોંપવામાં આવે છે. દાખલા તરીકે યંત્ર ચલાવનાર કામદારને સાથે સાથે યંત્ર પર કામ ગોઠવવાનું પણ જણાવવામાં આવે. આ રીતે કામમાં વૈવિધ્ય આવતા કામદારોનો થાક ઓછો થાય, પરંતુ કાર્ય વિસ્તૃતિકરણમાં કામનું સમકક્ષ વિસ્તરણ થતું હોવાથી એક જ પ્રકારનું કામ કામદારને કરવાનું હોય થાક અને કંટાળાનો પ્રશ્ન હલ થઈ શકે નહીં. તેમાંથી કાર્ય સમૃદ્ધિકરણનો ખ્યાલ વિકસ્યો છે. અહીં કામદાર જે પ્રકારનું કાર્ય કરી રહ્યો હોય તેની સાથે સંબંધિત પરંતુ જુદા જ સ્વરૂપનું કામ ઉમેરવામાં આવે છે. દાખલા તરીકે યંત્ર ચલાવનાર કારીગરને યંત્રનો નાનો મોટો સમારકામ પણ સોંપવામાં આવે, માલની ગુણવત્તાની ચકાસણી પણ તે જ કરે. આ રીતે સમૃદ્ધિકરણનો ખ્યાલ વિકસ્યો. આમ કાર્ય રચના સાથે સંકળાયેલા બે ખ્યાલો કાર્ય વિસ્તૃતિકરણ એટલે કે જોબ એનલાર્જમેન્ટ અને કાર્ય સમૃદ્ધિકરણ એટલે કે જોબ એનરિચમેન્ટ નો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણે આ બે વસ્તુ ખાસ ડિટેલમાં ચેપ્ટરમાં સમજવાની છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણે સમજીશું કાર્ય રચના એટલે શું, એટલે જોબ ડિઝાઇન એટલે શું. તો હવે આપણે અહીંયા વાંચીશું અર્થ અને લક્ષણોમાં જોવા જઈએ. ઉદ્યોગમાં માનવ સંબંધોને મહત્વ આપવાનું શરૂ થતા જ એક વિચારસરણી શરૂ થઈ કે કાર્યની રચના એવી રીતે થવી જોઈએ કે જેનાથી માનવીની લાક્ષણિકતાઓ અને સગવડો ધ્યાનમાં લે. દરેક માનવીની કામ કરવાની આવડત અને શક્તિ અલગ અલગ રહેવાની, પરંતુ દરેક માનવીમાં કેટલીક લાક્ષણિકતાઓ સામાન્ય છે અને કાર્યની રચના કરતા તે લાક્ષણિકતાઓ ધ્યાનમાં રાખવી જરૂરી છે. દરેક વખતે વિચાર કરવામાં આવે છે કાર્યની રચના કઈ રીતે બદલી શકાય કે જેથી માનવીની આવડતને અનુરૂપ બની શકે. જો કાર્યની રચના એ રીતે બદલવામાં આવે કે જેથી માનવીની લાક્ષણિકતાને અનુરૂપ તે બની શકે તો તે ઉત્પાદન વધારે છે. કોઈ પણ કામ એવી રીતે બનાવવામાં આવે, એ રીતે કરવામાં આવે કે તેનાથી જે કર્મચારી એ કામ કરવાનો છે એને ઈઝી રહે અને એને કરવામાં મજા આવે, તો એની કાર્યક્ષમતા પણ વધશે, કાર્ય પણ વધશે. હવે આપણે જોઈએ કે આમ કાર્ય માનવીને બંધ બેસતું બનાવવામાં આવે છે, નહીં કે માનવી એ કાર્યને બંધ બેસતું થવાનું હોય. આ બાબત લક્ષ્યમાં રાખવામાં આવે તો માનવી વધુ શક્તિ ખર્ચે નહીં, છતાં ઉત્પાદન વધે. આ ખ્યાલ સાથે અગાઉની વિચારસરણી સરખાવતા રસપ્રદ તફાવત જોવા મળશે. જૂના ખ્યાલ માનવી પાસે વધુમાં વધુ ઉત્પાદન લેવાનો હતો, તેની તેના મન કે શરીર પર શું અસર થાય તેનો વિચાર કરવામાં આવતો નહીં, પરંતુ જ્યારે અહીં તો તે બાબતોનો જ વિચાર કરવામાં આવે છે. સરળ શબ્દોમાં આપણે જોઈએ તો કાર્ય રચના એટલે કાર્યની રચના એ રીતે કરવી કે જેમાં ઉદ્યોગમાં માનવ અભિગમનો ખ્યાલ રાખવામાં આવે. તેનો ઉદ્દેશ ઉત્પાદકતા વધારવાનો, કામદારોનો થાક અને કંટાળો ઓછો કરવાનો, કાર્યમાં સલામતી પૂરી પાડવાનો અને મેસ્લો તથા હર્બર્ટના સિદ્ધાંતો મુજબ તેમની ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો પૂરી કરવાનો અથવા પ્રેરણાત્મક પરિબળોનો ઉપયોગ કરવાનો હોય છે. હવે આપણે જોઈએ કે શ્રી સિગલના જણાવ્યા પ્રમાણે કાર્ય રચના એટલે શું, તો કે કાર્ય રચના વ્યક્તિગત કામદારને સોંપવામાં આવેલ કાર્ય એકમો અને તે બજાવવા માટેની પદ્ધતિ નક્કી કરવી. ટેરેલીપ શું કહે છે, ટેરેલીપના કાર્ય રચના જણાવતા લખે છે કે કાર્ય રચના એ સોંપાયેલા કાર્યને એકત્રિત કરવાની અને તેની સાથે સોંપાયેલી જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સિમ્પલી સમજી શકીએ કે કાર્ય રચના એટલે શું.
કાર્ય રચના એટલે કાર્ય એવી રીતે રચવામાં આવે કે જેનાથી કર્મચારીને કાર્ય કરવાની મજા આવે અને એ બહુ સારી રીતે ઓછા થાકમાં એ વધારેમાં વધારે કામ કરી શકે. હવે ત્યાં મિત્રો આપણે જોવાનું છે કે કાર્યરચનાના લક્ષણો, કાર્યરચના લક્ષણો નીચે મુજબ છે. હવે જોઈએ માનવી કેન્દ્ર સ્થાન. તમે જ્યારે પણ કાર્યરચના કરતા હો તમારે વિચારવાનું છે કે આ કાર્ય સરળમાં સરળ રીતે કેવી રીતે થઈ શકે. કાર્યરચના એવી રીતે કરવામાં આવે કે જેમાં કામ કરનાર માનવી કેન્દ્ર સ્થાને છે, એટલે કે તેની સગવડો અને જરૂરિયાતોને વધુ મહત્વ આપવામાં આવે છે. બીજો પોઈન્ટ આપણે આપણે કાર્ય સંતોષ, તે દ્વારા માનવીઓને કાર્ય સંતોષ આપવા પ્રયત્નો થાય છે. કાર્ય સંતોષ દ્વારા ઉત્પાદકતા વધે વધારવાનો જ ઉદ્દેશ રહેલો છે. આમ કામદારોને લાભ થવા માટે એકમને પણ લાભ થાય છે. તો એ આપણે સમજી શકીએ છીએ કે કાર્યરચનાના લક્ષણો શું છે. સૌથી પહેલા માનવી કેન્દ્ર સ્થાને છે, બીજું કાર્ય સંતોષ કે ભાઈ કર્મચારીઓને કાર્ય સંતોષ હોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો તણાવ ઓછો કરવો. તેનો બીજો ઉદ્દેશ શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણના કારણે કર્મચારીમાં ઉપસ્થિત થતા મનોભાર એટલે કે સ્ટ્રેસ અંકુશિત કરવાનો, ખાસ કરીને એક વિધતા વાળું કામ જે કામદારોમાં થાક અને કંટાળો જન્માવે છે તેને શક્ય એટલે અંશે દૂર કરવાનો ઉદ્દેશ છે. ચોથી લાક્ષણિકતા છે કાર્યમાં વૈવિધ્ય. ફક્ત મનોભાવ કે તણાવ દૂર કરવા એટલું જ નહીં, પરંતુ તેને વધુ કામ કરવાની પ્રેરણા મળે તે માટે તેને વધુ વિવિધતા ભરું વાળું કામ સોંપવામાં આવે છે, તેમજ તેની શક્તિને પડકારરૂપ એવી સમજ જવાબદારી પણ તેને સોંપવામાં આવે. પછી મતલબ કે વેરાયટી ઓફ કામ આપવામાં આવે, એકનું એક કામ કરવાથી વ્યક્તિ શું થાય કંટાળી જાય, એટલે એને શું કે કાર્યમાં વિવિધતા આપવામાં આવે. પછી કાર્ય વિસ્તૃતિકરણ, કાર્યરચનામાં કાર્ય વિસ્તૃતિકરણ અને કાર્ય સમૃદ્ધિકરણનો ખ્યાલ સમાવેશ થઈ જાય છે. તે દ્વારા કર્મચારીની ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો સંતોષીને તેમનામાં કાર્ય સંતોષ વધારવાના પ્રયત્નો પણ કરવામાં આવે છે. પછી ત્યાંથી હવે જોઈશું કાર્ય ફેરબદલી. કાર્ય ફેરબદલીના કાર્યરચનામાં કાર્ય ફેરબદલીનો પણ સમાવેશ થાય છે. કાર્ય ફેરબદલીમાં કર્મચારીને એક કામ પરથી બીજા કામ પર મૂકવામાં આવે છે, જેથી તેનો કંટાળો ઓછો થાય છે. અને કાર્ય પુનઃરચના, એકવાર કાર્યની રચના થઈ ગયા પછી તે કાયમી બનાવવામાં આવતી નથી, પરંતુ ઉત્પાદન પદ્ધતિ અને ટેકનોલોજીમાં થયેલા ફેરફારને અનુરૂપ એવા ફેરફારો પણ વખતોવખત કરવામાં આવે છે, જેને કારણે કર્મચારીનો કાર્ય સંતોષ ઊંચી સપાટીએ જળવાઈ રહે. બીજા શબ્દોમાં કહીએ તો કાર્યની પુનઃરચના એટલે કે જોબ રીડિઝાઇનનો ખ્યાલ પણ તેમાં સમાયેલો છે. એકવાર કાર્યરચના કરી પછી લાઈફ ટાઈમ જીવનભર એ જ કાર્યરચના રહેશે એવું નથી, પણ જેમ જેમ ટેકનોલોજીમાં અને ઉત્પાદન પદ્ધતિમાં જેમ જેમ ફેરફાર આવે છે એવી રીતે આપણે કાર્યરચના જે છે એ ફરીથી રચવી પડે એટલે કે પુનઃરચના કરવી પડતી હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમજીશું કાર્યરચનાના વિવિધ અભિગમો. તો સાયન્ટિફિક મેનેજમેન્ટ આપણો જે વૈજ્ઞાનિક અભિગમ છે એને આપણે સૌથી પહેલા જોઈશું. કે વૈજ્ઞાનિક સંચાલન અભિગમ, કાર્યની રચના પર ધ્યાન આપવાની શરૂઆત ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના વિચારની રજૂઆત કરી ત્યારથી થઈ. ટેલર અને તેમના સાથીઓએ ગતિ નિરીક્ષણ અને સમય નિરીક્ષણ દ્વારા કાર્યની રચના વૈજ્ઞાનિક બનાવવાની ભલામણ કરી હતી. તેમાં પણ માનવીય ઘટકને મહત્વ આપવાનો વિચાર તો હતો જ. ટેલરે પોતે જ જણાવ્યું હતું કે કાર્યની રચના બદલવાથી સંચાલકો, કામદારો અને સમાજ ત્રણેયને ફાયદો થવો જોઈએ, પરંતુ વધુમાં વધુ નફો કમાઈ લેવાની વૃત્તિવાળા સંચાલકોએ શરૂઆતને તબક્કે ટેલરની રજૂઆતનું પોતાની રીતે અર્થઘટન કરી માનવ તત્વને વિચારે પાડવાના પ્રયત્નો કરેલા. વૈજ્ઞાનિક સંચાલનના ઉપયોગ દ્વારા તેમણે કાર્ય અંગેના ખૂબ ઊંચા લક્ષ્યાંકો નક્કી કરી કામદારો પાસે વધુમાં વધુ કામ લેવા પ્રયત્નો કરેલા. ટેલરે કરેલી વાત કામદારોના હિતમાં પણ હતી. તેમણે જણાવેલું કે સંચાલકો અને કામદારોના સહકારથી કાર્ય કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ ઉપજાવી કાઢવી જોઈએ. તેવું કામ કરી શકે તેવા કામદારોની વૈજ્ઞાનિક રીતે પસંદગી કરવી જોઈએ અને તેમને ઉત્તેજન મળે એ રીતે તેમને વેતનની ચૂકવણી પણ કરવી જોઈએ. આ માટે કામદારો પાસેથી જ માહિતી ભેગી કરવાની હતી. તેના પ્રયોગો દ્વારા ચકાસણી કરવાની વાત તેમણે રજૂ કરેલી. આ કાર્ય સારી રીતે પૂરું કરવા સંચાલકોએ યોગ્ય પ્રકારના ઓજાર, હથિયાર અને પૂરતા પ્રમાણમાં માલસામાન પૂરો પાડવાની હિમાયત કરેલી. ટેલરે પોતે જ બેથલ હેમના સ્ટીલના કારખાનામાં કોલસા ઉલેચવાના પાવડાને વૈજ્ઞાનિક ડિઝાઇન નક્કી કરવા પ્રયોગો કરેલા, પરંતુ તેમના અનુયાયીઓએ ફક્ત કામ કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ અને વૈજ્ઞાનિક વેતન પદ્ધતિ બે તત્વો જ અપનાવ્યા. તો હવે આપણે જોઈએ કે જે ફ્રેડરિક ટેલર છે, ફ્રેડરિક ટેલરે સાયન્ટિફિક મેનેજમેન્ટ અપ્રોચ અપનાવ્યો. એમાં એમણે ઘણા બધા એવા પ્રયત્નો કર્યા કે જેમાં કર્મચારીઓ ઇઝીલી કામ કરી શકે, બહુ સરળતાથી કામ કરી શકે એ બાબત ઉપર ધ્યાન આપ્યું અને વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ થવું જોઈએ એના ઉપર પણ એમને ભાર આપ્યો.
આપણે આગળ જોઈશું. વૈજ્ઞાનિક સંચાલનમાં નીચેની બાબતો મુખ્ય હતી. કાર્યનું વિભાજન નાના કાર્ય સમૂહમાં કરવું, આ રીતે વિશિષ્ટીકરણ થઈ શકે. દરેક વ્યક્તિ અમુક પ્રકારનું જ કામ વધુ કાર્યક્ષમતાથી કરી શકે, તેથી દરેકને આખા કાર્યનો એક નાનો ભાગ સોંપવો, આ પહેલી વસ્તુ હતી. બીજી, દરેક કામદાર કામ કરતી વખતે ખોટી હલનચલનનો ઉપયોગ ન કરે તેનો ખ્યાલ રાખવો, આ માટે ગતિ અભ્યાસ કરવો, આ રીતે તેનો થાક ઓછો થશે અને ઉત્પાદકતા વધશે. ત્રીજું હતું, હલનચલનમાં બચત થાય, કામ ઝડપી બને અને થાક ઓછો લાગે તે માટે ઓજાર હથિયારની યોગ્ય ગોઠવણ કરવી જરૂરી હતી. અમુક જ સ્થળે અમુક પ્રકારના ઓજારો મૂકવામાં આવે કે જેથી કામદાર સરળતાથી મેળવી શકે. વળી ઓજારોનો ઉપયોગ એ રીતે કરવાનો હતો કે જેથી ઓછામાં ઓછી વખત તેની જરૂર પડે. પછી ચોથી વસ્તુ શું હતી ટેલરના સાયન્ટિફિક સિદ્ધાંતમાં, ઓજાર અને હથિયારની રચના એવી રીતે કરવાની હતી કે જેથી ઉત્પાદકતા વધારે અને કામદારની કાર્યક્ષમતા પણ વધારે, કામદાર સરળતાથી ઉચકી શકે અને તેનો ઉપયોગ પણ સરળતાથી કરી શકે એવી ડિઝાઇન પ્રમાણે ઓજારો તૈયાર કરવાનો ખ્યાલ હતો. પછી પાંચમી વસ્તુ શું હતી, કાર્યની રચના એવી રીતે કરવામાં આવે છે કે કર્મચારીને થાક ઓછો લાગે, આ માટે કારીગર બેસીને કામ કરી શકે એવી વ્યવસ્થા, ઉભા ઉભા કામ ના કરવું પડે એમ, અને અમુક ઊંચાઈએ તેને માટે જરૂરી ઓજારો અને માલ સામગ્રી ગોઠવવાની વ્યવસ્થા અને કામદારની આજુબાજુ હરવા ફરવાની પૂરતી જગ્યા રહે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે, પણ છૂટછાટવાળી જગ્યા હોવી જોઈએ. પછી છઠ્ઠો પોઈન્ટ શું હતો કે આખરે આખા કારખાનાની અને ઓફિસની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે કામ સરળતાથી ચાલે, થાક ઓછો લાગે કે ભૌતિક પરિસ્થિતિ અનુકૂળ રહે. આમ વૈજ્ઞાનિક સંચાલનમાં મુખ્ય ભાર કાર્યને ઓછું કંટાળાજનક બનાવવા તરફનો હતો. પછી જેમ આપણે આગળ જોઈએ ત્રણ પોઈન્ટ બી, શારીરિક મનોવૈજ્ઞાનિક અભિગમ, બાયોસાયકોલોજીકલ અપ્રોચ. આ અભિગમ મુજબ કાર્યની એવી રીતે રચના કરવી કે જેથી કામદારની શારીરિક જરૂરિયાત સંતોષાય, સાથે સાથે તેની મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો પણ સંતોષાય. એટલે આગળ જોઈએ આમાં શું છે કે શ્રી કે સ્મિથે આ અંગેની રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે વસ્તુઓની ગોઠવણી એ રીતે થવી જોઈએ કે કામદાર બેસીને કામ કરતો હોય તો હાથ જેટલી લંબાઈ સુધી આડી બાજુ અને ઊભી બાજુ ફેલાવી શકે તેટલી જ લંબાઈમાં વસ્તુઓ આવી જાય. ત્યાર પછી પણ કામદારની શારીરિક અને માનસિક જરૂરિયાતને લક્ષમાં રાખી અને કાર્યની રચના કરવાની પ્રવૃત્તિ ચાલુ રહી. એરફોર્સમાં પાયલટની કામગીરીમાં ઇલેક્ટ્રોનિક સાધનોની કામગીરી ખામી ભરી લાગી અને તે અંગે સંશોધન કરવામાં આવ્યું તો માલમ પડ્યું કે ઇલેક્ટ્રોનિક સાધનોથી ચાલતા મીટરોના ડાયલો વાંચવામાં ભૂલો થતી હતી. તેનું સ્થળ અને ચંદા બદલતા તેમની કામગીરીમાં નોંધપાત્ર સુધારા થયા. આ રીતે કામદારોની કામગીરી અંગે સંશોધન કરવું અને તેઓ ભૂલ કરતા હોય તો તેના કાર્યોની રચનામાં કઈ ખામી છે તે શોધી કાઢવી એ કાર્યરચના વૈજ્ઞાનિક બનાવવાની પ્રવૃત્તિ છે. કામદારો જે કામ કરવા ટેવાયેલા હોય અથવા શારીરિક રીતે તેઓ સગવડ ભરી રીતે જે કામ કરી શકે તે રીતે કાર્યની રચના કરવામાં આવે તો ઉત્પાદકતા વધે અને કાર્યક્ષમતા સુધરે તેનો ખ્યાલ આવા સંશોધનો પરથી કરવામાં આવ્યો. કમ્પ્યુટરનો ઉપયોગ વધતાથી યંત્રો બનાવતા પણ કામદારોની કામ કરવાની લાક્ષણિકતાઓ અને એન્જિનિયરિંગની જરૂરિયાતોનો ખ્યાલ કરવામાં આવે છે. આ રીતે બનાવતા પહેલા જ બંને બાબતોનો ખ્યાલ રાખવામાં આવે તો યંત્રો ગોઠવાયા પછી અને ચાલુ કર્યા પછી કર્મચારી સમાયોજનમાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે તેવા પ્રશ્નો દૂર કરી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપેલી સમજણ પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે કર્મચારી યોગ્ય રીતે બિલકુલ ખોટી હલનચલન કર્યા વગર અને વ્યવસ્થિત રીતે કામ કેવી રીતે કરી શકે એ બાબતનો ખ્યાલ અહીંયા આપ્યો. કાર્યરચનાનો અભિગમ સૂચવે છે કે કાર્યની રચના એવી હોવી જોઈએ કે જે માનવીને ઉત્પાદન ટેકનોલોજીને સંતુલિત રાખે અને જેને પરિણામે કામદારોને કાર્યમાં રસ પડે અને તેને કાર્ય સંતોષ મળે. શારીરિક મનોવૈજ્ઞાનિક અભિગમ સૂચવે છે કે કાર્યની રચના તેને ઓછામાં ઓછા થાક લાગે એવી હોવી જોઈએ. આમ તેની શારીરિક જરૂરિયાત ધ્યાનમાં લેવી ગિલબ્રેથનો ગતિ અભ્યાસ આ દિશાનો પ્રયાસ હતો. તેની મનોવૈજ્ઞાનિક જરૂરિયાત ધ્યાનમાં લેવી એટલે કે તેને કાર્યમાં કંટાળો ઓછો આવે એટલું જ નહીં પરંતુ તેને કાર્ય કરવાની પ્રેરણા મળે એ રીતે હર્બર્ટ્સના પ્રેરણાત્મક પરિબળનો ઉપયોગ પણ થવો જોઈએ. સંશોધન કે પ્રયોગો પરથી માલુમ પડે કે ઉત્પાદકતા ઘટી રહી છે અથવા કામદારની કામગીરી અસંતોષકારક છે તો તેમાં આ પૈકી કઈ જરૂરિયાત સંતોષાતી નથી તેની તપાસ કરી કાર્યની પુનઃરચના પણ કરવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા હતા સૌથી પહેલો પોઈન્ટ આપણે કયો જોયો, સૌથી પહેલો પોઈન્ટ આપણે વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ જોયો.
એના પછી આપણે જોયું શારીરિક મનોવૈજ્ઞાનિક અભિગમ, અને હવે આપણે જોઈશું સામાજિક ટેકનિકલ અભિગમ, એટલે કે સોશિયો ટેકનિકલ અભિગમ. તો આપણે અહીંયા જોઈશું કે ટેલરના સમયથી જ ઉત્પાદન માટે સ્વયં સંચાલિત યંત્રોનું પ્રમાણ વધી રહ્યું હતું. મોટરકાર જેવી વસ્તુના ઉત્પાદનમાં સતત ફરતા યંત્રો પર ઠેર ઠેર કામદારો ગોઠવવામાં આવ્યા હતા, અને પોતાની પાસે આવેલ કામ પર કામદારે એક નાનું કામ કરવાનું રહેતું, દાખલા તરીકે બોલ્ટ નટ ચડાવવાનું. આ કામની ટેકનોલોજી એવી રીતે વિકસાવવામાં આવી કે જેથી તેમાં કામદારોની જરૂરિયાત, થાક, કંટાળો કસાનો વિચાર ન થયો. પરંતુ જેમ જેમ કાર્ય જીવનની ગુણવત્તાનો ખ્યાલ પ્રચલિત બનતો ગયો, તેમ ટેકનોલોજી અને સામાજિક તંત્ર સાથે સુસંગત બનવાનો વિકાસ ખ્યાલ પણ વિકસ્યો. તેમના જણાવ્યા મુજબ ટેકનોલોજી રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે સંગઠનની સામાજિક પરિસ્થિતિઓનો ખ્યાલ રાખે. આમ ટેકનોલોજીકલ પદ્ધતિ અને સામાજિક પદ્ધતિનો સુમેળ સાધવાની ભલામણ આ અભિગમમાં કરવામાં આવે છે. તેમાં ટેકનિકલ કાર્ય પદ્ધતિઓ એવી રીતે બદલવામાં આવે છે કે જેથી કામદારોના કાર્ય જૂથો રચાય, તે સ્વયં નિયંત્રણ રાખે અને તેને ઘણી બાબતમાં સ્વતંત્ર આપવામાં આવે. સ્વીડનની વોલ્વો કાર વિશે આપણે બધા જ સાંભળ્યું જ છે, આપણે જોઈએ પણ છીએ વોલ્વોની કાર આવે. તો સ્વીડનની વોલ્વો કાર બનાવતી કંપનીએ આ પ્રયોગ પોતાના કારખાનામાં કરેલો. તેમાં ઉત્પાદનના સતત પ્રવાહને બદલે કાર્યોના જૂથ બનાવવામાં આવ્યા અને દરેક જૂથમાં 10-20 કામદારો રાખ્યા. તેઓ પોતે જ પોતાનો સુપરવાઇઝર પસંદ કરે અને પોતાના કામનું સમયપત્રક બનાવે અને તેનું ઇન્સ્પેક્શન પણ પોતે જ કરે. દરેક જૂથને કામના એક મહત્વના કાર્યની જવાબદારી સોંપવામાં આવતી. દાખલા તરીકે કારની ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે એક કાર્ય જૂથ જેઓ તે માટે સંપૂર્ણ જવાબદાર ગણાય, અને છતાં કાર્ય કરવા અંગે તેમની પૂરતી સ્વાયત્તતા આપવામાં આવેલી. આ પ્રયોગને પરિણામે કામદારોની ગેરહાજરી, ફેરબદલી દર વગેરે ખૂબ નીચા ગયા. અનુભવ એવો છે કે જે કામ પર આ પ્રયોગો થયા છે ત્યાં પડતર નીચામાં નીચી આવી છે. તો આ રીતે ગ્રુપ બનાવીને પણ કામ લઈ શકાય છે. અહીં આપણે જોવાનું છે કે અહીં ટેકનોલોજીકલ પદ્ધતિને એવી રીતે બદલવામાં આવી કે જેથી કંપનીની સામાજિક પદ્ધતિ સાથે તે સુસંગત બને. કામદારો એક જૂથમાં રહે, જૂથની માન્યતા અને મૂલ્ય મુજબ કામ કરે, આ એક સામાજિક પદ્ધતિ થઈ અને ટેકનોલોજી તેને અનુરૂપ બની. તો વિદ્યાર્થી મિત્રો, આ સમજૂતી ઉપરથી, આ જે અભિગમ છે એના ઉપરથી આપણે એટલું તો સમજી શકીએ છીએ કે આમાં કંઈક એવું કરવામાં આવે છે કે ભાઈ સંપૂર્ણ કામ છે એ કામમાં કેવું છે કે ગ્રુપ બનાવી દેવામાં આવે છે. 10-20 કામદારોના ગ્રુપ બનાવ્યા અને એમને કહી દેવામાં કે એટલું કામ આ ગ્રુપને કરવાનું, એટલું કામ આ ગ્રુપને કરવાનું, એટલું કામ આ ગ્રુપને. તો ગ્રુપ વાઇઝ જે રીતે કામ થાય તો ઓછામાં ઓછી પડતરમાં સારામાં સારું કામ લઈ શકાય છે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું કાર્ય લાક્ષણિકતા મોડેલ, એટલે કે જોબ કેરેક્ટરિસ્ટિક્સ મોડેલ. એમાં આપણે જોઈશું કે કાર્યને વધુ ને વધુ કર્મચારી લક્ષી બનાવી તેનો થાક કંટાળો દૂર કરવા, હર્ઝબર્ગ સૂચવેલ કાર્ય સમૃદ્ધિકરણમાં વધુ સુધારા કરવા સંશોધન ચાલુ હતા. તેમાં રિચાર્ડ હેકમેન અને ગ્રેગ આલ્ધેમ નામના લેખકોએ શોધ્યું કે દરેક કાર્યની 5 લાક્ષણિકતાઓ છે જે દરેકની માનવીના માનસ પર જુદી જુદી અસર થાય છે. આ 5 લાક્ષણિકતામાં નીચે મુજબ છે, તેને કાર્યના હાર્દરૂપ પાસાઓ પણ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને દરેક કાર્યની એમ કે 5 લાક્ષણિકતાઓ છે. તો કૌશલ્યની વિવિધતા, એટલે કે વેરાયટી ઓફ સ્કિલ્સ, એટલે કે દરેક કાર્ય કરવા માટે વ્યક્તિને પોતાની જુદી જુદી કુશળતા, આવડત અને બુદ્ધિ પ્રતિભાનો ઉપયોગ કરવો પડે છે. તેને કારણે કામદારને પોતાનું કામ અર્થપૂર્ણ લાગે છે અને કામમાં રસ પણ પડે છે. બીજું છે કાર્યની ઓળખ. અહીં કર્મચારીને કાર્યનો એક નાનામાં નાનો ભાગ નહીં પરંતુ આખું કામ કરવાનું હોય છે. આ માટે તેને સમગ્ર કાર્યને ઓળખવું પડે છે. દાખલા તરીકે કારના કારખાનામાં કોઈ એક કામદાર કામ એક કામ કામદારને સંપૂર્ણ કરવાનું હોય તો તે શું છે, તો તે કામ શું છે તેની સંપૂર્ણ ઓળખ જરૂરી બને છે. વૈજ્ઞાનિક સંચાલનમાં કાર્યનું અતિ વિશિષ્ટીકરણ કરવામાં આવતું, તેથી દરેક કર્મચારીને ફળે એક એવું નાનું કામ કરવાનું આવતું કે તે પોતે શું કામ કરી રહ્યો છે તેનો તેને કોઈ ખ્યાલ આવતો નહીં. પરંતુ અહીં કાર્યની ઓળખ જરૂરી બને છે, કારણ કે તેમાં કોઈ કારખાનામાં કર્મચારી રેડિયોના કોઈ પણ બે ભાગ જોડતો નથી, પરંતુ આખો રેડિયો જોડીને તે સંપૂર્ણ તૈયાર કરે છે. તેથી તેને કાર્યનું સંપૂર્ણ જ્ઞાન પણ હોવું જરૂરી બને છે. પછી ત્રીજી લાક્ષણિકતા હતી કે કાર્યનું મહત્વ, ટાસ્ક સિગ્નિફિકન્સ. અહીં કર્મચારી જે કાર્ય કરે છે તેનું આંતરિક અને બાહ્ય મહત્વ તે સમજે છે. જો તેનું કાર્ય એવું હોય કે જેના પર ત્યાર પછીના કાર્યનો આધાર હોય તો તે કાર્યનું આંતરિક મહત્વ કહેવાય. કામદાર કંપનીના ઉત્પાદનમાં પોતાની જાતને મહત્વની ગણે છે, કારણ કે તે એક મહત્વનું કામ કરે છે. જો તે ડાક્ટરને જીવન બચાવવા ઉપયોગી એવું સાધન બનાવતો હોય
તો તેનું બહારનું બાહ્ય મહત્વ છે. કામદાર બહાર પણ ગૌરવ પૂરો કહી શકે કે તે સમાજને માટે મહત્વની એવી વસ્તુનું ઉત્પાદન કરે છે. તે જ્યારે પોતાના કાર્યનું મહત્વ સમજે છે ત્યારે તે ગૌરવ અનુભવે છે અને કાર્ય રસદાયક બને છે. એટલે કે કોઈ પણ કર્મચારી જે કઈ પણ કાર્ય કરી રહ્યો હોય એ કાર્યનું મહત્વ એ કર્મચારીને સમજાવવું જોઈએ. દાખલા તરીકે કોઈ પણ કર્મચારી કઈ પણ વસ્તુ બનાવી રહ્યો છે તો એ વસ્તુનો ઉપયોગ શું છે, એ વસ્તુ લોકોને કેવી રીતે કામ લાગશે એનું મહત્વ જો એ કર્મચારી સમજી જાય તો એ કાર્ય એના માટે રસપ્રદ બને છે. પછી આપણે ચોથી લાક્ષણિકતા જોઈએ છે સ્વાયત્તતા, તો કે ઓટોનોમી. તો કર્મચારીને કાર્ય કરવા માટે કેટલીક સ્વતંત્રતા આપવામાં આવે છે. દાખલા તરીકે તેણે કયું કામ ક્યારે અને કયા ક્રમમાં કરવું તે નક્કી કરવાની સ્વતંત્રતા, નિર્ણયો લેવાની સ્વતંત્રતા વગેરે. કામદારોને જ્યારે આવી સ્વતંત્રતા આપવામાં આવે ત્યારે તે પોતાની જવાબદારી સમજે છે અને તે યોગ્ય રીતે પૂરી કરવાના પ્રયત્નો પણ કરે છે. પોતાની અનુકૂળતા મુજબ કામ કરવાનું હોવાથી કર્મચારીઓ પોતાની શ્રેષ્ઠ શક્તિનો ઉપયોગ કરી શકે છે. વ્યવસ્થાતંત્રમાં કામ કરવાના અવરોધ હોવા છતાં તેને નિર્ણય સ્વાતંત્ર હોવાથી તે અવરોધો દૂર કરી શકે છે. તો અહીંયા આપણને સ્વતંત્રતા બાબતની પણ વાત કરી દીધી કે ભાઈ કર્મચારીઓને કામ કેવી રીતે કરવું એ બાબતે સ્વતંત્રતા આપવામાં આવે છે. અને પાંચમી લાક્ષણિકતા છે પ્રતિપોષણ, એટલે કે પ્રતિભાવ, ફીડબેકની વાત થાય છે. એટલે કે જે કામદારે જે કામ કર્યું છે તે કામ અંગે પોતાને મળેલી માહિતી જેના પરથી તે નક્કી કરી શકે કેટલે અંશે કાર્ય પૂરું થયું છે અને કાર્ય યોગ્ય રીતે થયું છે કે નહીં. દરેક કાર્યમાં આવી ગોઠવણ હોય છે જેને આધારે કામદારને માહિતી મળી રહે છે કે તે કેટલે અંશે કાર્ય પૂરું કરી શક્યો છે. તેથી પોતાના પ્રયત્નોની અસરકારકતાની પ્રત્યક્ષ અને સ્પષ્ટ માહિતી તેને મળે છે. એટલે આ જે ફીડબેક જે છે એ બાબત પણ ખૂબ જ અગત્યની લાક્ષણિકતા છે કોઈ પણ કાર્યની. એ પણ આપણે સમજ્યા. હવે આપણે જોવાનું છે કાર્યના હાર્દરૂપ ખ્યાલો અંગે તેમણે નીચેની આકૃતિ આપી છે જે દરેકનું પરિણામ પણ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈશું કાર્યના હાર્દરૂપ પાસાઓ, પછી સવિશેષ માનસિક પરિસ્થિતિ અને અંગત અને કાર્યના પરિણામો. અહીંયા આપણે આપજે કાર્યની વિવિધતા, કાર્ય ઓળખ, કાર્ય મહત્વ આ ત્રણ લાક્ષણિકતા અહીંયા આપી છે. ચોથી સ્વાયત્તતા અને પાંચમી પ્રતિપોષણ જે આપણે અત્યારે જોઈ. તો અહીંયા આપણે જોઈશું સૌથી પહેલા કાર્યની વિવિધતા, કાર્યની ઓળખ અને કાર્યનું મહત્વમાં કાર્યની અર્થપૂર્ણતા અનુભવે છે. એનાથી શું થાય? કાર્યની અર્થપૂર્ણતા. પછી સ્વાયત્તતા શું થાય? કાર્યના પરિણામોની જવાબદારી અનુભવે છે. અને પ્રતિપોષણમાં શું થાય? કાર્યની પ્રવૃત્તિમાંથી પરિણામોની માહિતી મળે છે. અને આ બધાના કારણે કાર્યનો આંતરિક જુસ્સો ઊંચો રહે છે, કાર્યની કામગીરીની ગુણવત્તા ઊંચી રહે છે, કાર્યથી ઉચ્ચ પ્રકારનો સંતોષ, ગેરહાજરી અને ફેરબદલીના દરની સંતોષ પ્રાપ્ત થાય છે, ગેરહાજરી અને ફેરબદલીના દર પણ નીચા રહે છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના ડાયાગ્રામ પરથી આપણે એટલું સમજી શકીએ છીએ કે આપણને હજી પાંચ લાક્ષણિકતા આપી છે જેનાથી શું પરિણામ આવે છે અને કર્મચારીઓના કાર્યમાં આપણને કેવી ગુણવત્તા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જે ડાયાગ્રામ આપ્યો છે તેની સમજૂતી નીચે આપી છે, જે આપણે ઓલરેડી સમજી ચુક્યા છીએ, જરૂર નથી. હવે આપણે જોઈશું કાર્ય રચના પર અસર કરતા પરિબળો, કે આપણે જે કાર્ય રચના કરવાની છે એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે. તો એને આપણે હવે જોઈએ. કાર્ય રચનામાં બે મુખ્ય પરિણામો મેળવવાનો ખ્યાલ અભિપ્રેત છે, એક વધુમાં વધુ ઉત્પાદન અને બીજું કામદારોને કાર્ય સંતોષ. આ બંને ઉદ્દેશોની પૂર્તિ થાય એ રીતે કાર્ય રચના કરતા નીચેના મુદ્દાઓને એટલે કે પરિબળોને ધ્યાનમાં રાખવા પડે છે. સૌથી પહેલું છે ટેકનોલોજી. આ શું છે? કાર્ય રચના પર અસર કરતા પરિબળો. આપણે જે ચેપ્ટર છે કાર્ય રચના એના ઉપર કયા કયા પરિબળો અસર કરે છે જે આપણે હવે જોવાનું છે. તો સૌથી પહેલું પરિબળ છે ટેકનોલોજી, કે ઉદ્યોગમાં જે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેને અનુરૂપ કાર્ય રચના હોવી જોઈએ. જ્યાં સ્વયં સંચાલિત યંત્રો દ્વારા ઉત્પાદન કરવાનું હોય અને જ્યાં સામાન્ય યંત્રો દ્વારા ઉત્પાદન થતું હોય એ બંનેમાં કાર્ય રચના અલગ પ્રકારની હશે. બીજું પરિબળ છે પ્રણાલિકા, ઉદ્યોગમાં કાર્યરચના અંગેની સામાન્ય પ્રણાલિકા શું છે અને તેની કર્મચારીઓની કાર્યક્ષમતા અને ઉત્પાદકતા પર કેવી અસર થઈ રહી છે તેનો અભ્યાસ કરીને જે છેવટની રચના નક્કી થવી જોઈએ. પછી ત્રીજો આપણને અહીંયા પોઈન્ટ આપે છે કે ઉત્પાદન ખર્ચ. કાર્યક્ષમ ઉત્પાદનનો મૂળ ઉદ્દેશ એ છે કે ઉત્પાદન ખર્ચ ઓછામાં ઓછો આવે. કાર્યક્ષમતાની કોઈ પણ પદ્ધતિમાં આ ઉદ્દેશની પૂર્તિ થવી જોઈએ. તેથી કાર્યની રચના કરતા આ મહત્વની બાબત ધ્યાનમાં રાખવી જોઈએ. ચોથી આપણને પરિબળ આપ્યો છે મળી શકતી જગ્યા. સામાન્ય નિયમ એવો છે કે કાર્ય રચના કરતા કામદારોને હલનચલન કરતા પૂરતી જગ્યા મળવી જોઈએ. તેથી કાર્ય રચના કરવા કારખાનામાં મળી શકતી જગ્યાનો પૂરતો ઉપયોગ થાય એ બાબત પણ ધ્યાનમાં રાખવી પડે છે. પછી પાંચમું આપણને પરિબળ આપ્યું છે મજૂર સંઘ સાથેના કરાર. કે ભાઈ ઉત્પાદન પદ્ધતિમાં કોઈ પણ પાસા અંગે મજૂર સંઘ સાથે મુલાકાત કરવી જોઈએ. તેમની સાથે પહેલા કરાર વિરુદ્ધની કાર્યરચના થયેલી હોય તો તે સંતોષને બદલે કામદારોમાં અસંતોષ વધુ ઉભો કરશે. પછી વિદ્યાર્થી મિત્રો, આપણે
પછી આપણને આગળનું પરિબળ આપે છે મળી શકતા સાધનો. કેવા પ્રકારના સાધનો કંપની પાસે છે અને નવા સાધનો મેળવતા કેટલો ખર્ચ થાય છે તેનો ખ્યાલ રાખીને જ કાર્યની રચના થઈ શકે. દાખલા તરીકે સ્વયં સંચાલિત યંત્રોથી કામ થતું હોય ત્યાં કાર્ય સમૃદ્ધિકરણ દાખલ કરવાના ઘણા ફેરફારો કરવા પડે અને તે મળી શકતા સાધનો માટે અનુકૂળ પણ ના આવે. સાતમું પરિબળ છે કામદારોની સંખ્યા. કુલ કામ કેટલું અને કેવા પ્રકારનું છે તથા તે માટે કેટલા કામદારોની જરૂર રહેશે, કેટલા કામદારો હાલ કામ કરે છે વગેરે બાબતો વિચારણીય છે. કાર્યની રચના કરતા જો વર્તમાન કામદારો પૈકી ઘણાને છૂટા કરવા પડે અથવા ઘણા નવા કામદારોની ભરતી કરવી પડે તો તે ઇચ્છનીય ન ગણાય. પછી આઠમું છે ઉત્પાદન પ્રક્રિયા, કે ઉદ્યોગમાં કેવા પ્રકારના ઉત્પાદન પ્રક્રિયાનો ઉપયોગ થાય છે તેના પર કાર્યરચનાનો આધાર છે. દાખલા તરીકે એસેમ્બલી પ્રકારના ઉદ્યોગમાં અને ગ્રાહકના ઓર્ડર મુજબ થતા ઉત્પાદનમાં કાર્યરચના જુદા જુદા પ્રકારની હોય છે. પછી નવમું પરિબળ છે કે કાર્ય સંતોષની જરૂરિયાત. કાર્યની રચના દ્વારા કામદારોને વધુમાં વધુ સંતોષ મળે એ જરૂરી છે. એ માટે હર્બર્ઝના સિદ્ધાંત મુજબના પ્રેરણાત્મક તત્વોનો તેમાં સમાવેશ થયેલો હોવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સમજાયેલું છે કે ભાઈ આપણે જે કાર્યરચના કરવાની છે એમાં કયા કયા પરિબળો અસર કરે છે અને કાર્યરચનાને અસર કરતા પરિબળોમાં અહીંયા આપણે આઠ પરિબળ જેવા જોયા છે. નવ પરિબળ આપણે જોયા કે જેના દ્વારા આપણે સમજી શકીએ કે કઈ કઈ વસ્તુ જે છે એ ધ્યાનમાં રાખવાની છે, કઈ કઈ વસ્તુ અસર કરે છે, કયા પ્રકારની સિચ્યુએશનમાં કયા પ્રકારની પદ્ધતિમાં આપણે કેવી જે જોબ ડિઝાઇન છે એટલે કે કાર્યરચના છે આપણે કરવાની છે. હવે ત્યારે મિત્રો આપણને નેક્સ્ટ પોઈન્ટ આપે છે કાર્યરચનાનું મહત્વ, એટલે કે ઇમ્પોર્ટન્સ ઓફ જોબ ડિઝાઇન. આપણે એવું કાર્યરચના એવી કરવી જોઈએ કે જેનાથી કર્મચારીઓ સરળતાથી કામ કરી શકે, એમને કંટાળો ના આવે અને ઓછા સમયમાં વધુમાં વધુ કામ મળી શકે. તો જોઈશું કે ભાઈ કાર્યરચનાનું મહત્વ શું છે. તો કાર્ય વિશ્લેષણની તાર્કિક શ્રેણી કાર્યરચના છે. કાર્ય વિશ્લેષણ કાર્ય સંબંધી માહિતી તેમજ કાર્ય કરવા માટે જરૂરી કુશળતા અને જ્ઞાન પૂરું પાડે છે. કાર્યરચના કાર્યોની વ્યવસ્થા, ફરજો અને જવાબદારીઓ માટેના સતત પ્રયત્નો દર્શાવે છે. તેના દ્વારા નિર્ધારિત ઉદ્દેશોથી સિદ્ધ થઈ શકે છે. કાર્યરચનાનું મહત્વ ક્યારે પણ ઓછું આંકવું ન જોઈએ. કાર્યરચનાની વ્યવસ્થા તંત્રના અને કર્મચારીઓ નો ઉદ્દેશો પર નિર્ણાયક અસર પડે છે. સંગઠનની દ્રષ્ટિએ કાર્યો અને જવાબદારીની ગોઠવણીની રીત અને ઉત્પાદકતા અને પડતર પર પણ અસર કરે છે. જે કાર્યો સંતોષકારક ન હોય અથવા જે કાર્યોની માંગ વધારે હોય ત્યારે તેને ભરવાનું કાર્ય મુશ્કેલ છે. કંટાળાજનક કાર્યો ફેરબદલી દરમાં વધારો કરે છે. કાર્ય પરિબળો જેવા કે કાર્યના ઘટકો, યોગ્યતા અને વળતર, અન્ય અને વ્યક્તિગત જરૂરિયાતો વચ્ચેની સમાનતા, કામદાર અભિપ્રેરણ અને કાર્ય સંતોષ પર અસર થાય છે. આથી વિચારણા પૂર્વકની કાર્યરચના સંગઠન અને તેના કામદારોને ઉદ્દેશોની સિદ્ધિમાં મદદરૂપ નીવડે છે. હવે વધુમાં આપણે કાર્યરચનાનું મહત્વ જોવા જઈએ તો કાર્યોની રચના એવી યોગ્ય રીતે થવી જોઈએ કે જેથી કામદારોને સારો પગાર, લાભો તેમજ કામગીરીની સારી પરિસ્થિતિ મળે. કામદારોને રસદાયક, વળતરયુક્ત અને સંતોષકારક અનુભવ મળે છે. આથી જરૂરી બને છે કે કાર્યની રચના એકંદરે કાર્યક્ષમતા અને વ્યવસ્થા તંત્રની ઉત્પાદકતામાં સુધારણાની ખાતરી આપે તેવી હોવી જોઈએ. કાર્યો એ વ્યવસ્થા તંત્રની ઉત્પાદકતા અને કર્મચારી સંતોષ માટેના પાયા છે. યોગ્ય અને સારી રીતે રચવામાં આવેલ કાર્યો એકમની સફળતામાં મહત્વનો ફાળો આપે છે. અરે કોઈ પણ એકમનું અસ્તિત્વ ટકાવી રાખવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે. બીજી રીતે કહીએ તો ખરાબ રીતે રચવામાં આવેલા કાર્યો નીચી ઉત્પાદકતા તરફ દોરી જાય છે. મજૂર ફેરબદલી, ગેરહાજરી, ફરિયાદો, બગાડ, રાજીનામા અને અન્ય પ્રશ્નોનું પણ સર્જન ઉભું કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, હમણાં સુધી આપણે જોતા હતા કાર્ય રચના એટલે શું, એને અસર કરતા પરિબળો, એની લાક્ષણિકતાઓ, એનું મહત્વ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કાર્યની પુનઃરચના એટલે શું. તો આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીશું. આવતા લેક્ચરમાં આપણે જોઈશું કાર્યની પુનઃરચના અને આના આગળનો ભાગ. ત્યાં સુધી ગુડ બાય.